વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 વિષય ગણિત એમાં આપણે ચેપ્ટર અપૂર્ણાંક સંખ્યાઓ જોવાનું છે. આપણે લેક્ચર 1 માં અપૂર્ણાંક સંખ્યાની જે પ્રાથમિક માહિતી હતી એ આપણે જોઈ ગયા છીએ કે સમછેદી અપૂર્ણાંક, વિષમછેદી અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક આ બધું જોઈ ગયા. હવે આપણે ત્યાર પછીનો જે ટોપિક છે જોવાનું છે સમ અપૂર્ણાંક. સમ અપૂર્ણાંક એટલે શું? આપણને કોઈ એક અપૂર્ણાંક આપેલો છે એના જેવો બીજો એની સાથે સમાન આવતો હોય તેવો બીજો અપૂર્ણાંક આપણે કઈ રીતે શોધી શકાય એ આપણે અહીં જોવાનું છે. સમ અપૂર્ણાંક એટલે સમ એટલે સમાન સંખ્યા તેના જેવો એટલે અપૂર્ણાંક એટલે અપૂર્ણાંક સંખ્યા. સમ અપૂર્ણાંક આપણે કઈ રીતે શોધી શકાય તો પહેલા સમ અપૂર્ણાંક શું છે એ જોઈએ. જ્યારે કોઈ એક અપૂર્ણાંકના અંશ અને છેદ ને કોઈ એક સરખી સંખ્યા સાથે ગુણવાથી સમ અપૂર્ણાંક મળે છે. હવે આપણે ખબર છે કે અપૂર્ણાંક અપૂર્ણાંકમાં અંશ કોને કેવો અને છેદ કોને કેવો. તો જે લાઈનની નીચેની સંખ્યા છે એને આપણે છેદ કહીએ છીએ, લાઈનની ઉપર હોય છે એને અંશ કહીએ છીએ. તો જ્યારે કોઈ અપૂર્ણાંકમાં અંશ અને છેદ બંનેને કોઈ એક જ સમાન સંખ્યા વડે ગુણવામાં આવે છે અને ગુણાકાર કરતા જે જવાબ તરીકે નવો અપૂર્ણાંક મળે છે એને આપણે કેવો અપૂર્ણાંક કહીશું, સમ અપૂર્ણાંક. એટલે એના જેવો બીજો સમ અપૂર્ણાંક. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે 2/3 ના 3 સમ અપૂર્ણાંક શોધો. એના જે અપૂર્ણાંક સંખ્યા છે 2/3 એના જેવી બીજી 3 સમ અપૂર્ણાંક સંખ્યાઓ આપણે શોધવાની છે. તો પહેલા આપણે પહેલી સમ અપૂર્ણાંક શોધીએ 2/3 જેવી. 2/3 એને આપણે અહીંયા ગુણાકાર કરવાનો છે કોઈ એક સરખી સંખ્યા વડે, બરાબર. તો જે સંખ્યા વડે છે એને ગુણો છો, એ સંખ્યા વડે વિદ્યાર્થી મિત્રો અંશને ગુણવાનો છે. સંખ્યા આપણે કોઈ પણ લઈ શકાય. આપણને મન થાય કે આપણે 2 સાથે ગુણવા છે તો 2 લઈ શકાય છે, 4 લઈ શકાય છે, 10 કોઈ પણ સંખ્યા. પણ મેઇન બાબત શું છે કે અંશ અને છેદને સરખી સંખ્યા વડે જો તમે 3 ને 2 વડે ગુણો છો તો અહીંયા 2 ને પણ આપણે 2 વડે જ ગુણવાનું રહેશે. તો સૌથી પહેલા આપણે સંખ્યા લઈએ 2 થી શરૂઆત કરીએ. તો 2/3 અંશ અને છેદ બંનેને 2 સાથે ગુણીશું. 2 × 2 / 3 × 2. હવે ગુણાકાર કરીએ 2 × 2 = 4 × 3 = 6. તો હવે તમે જોઈ શકો છો કે 2 અને 3 અંશ અને છેદ બંનેને જ્યારે 2 વડે ગુણવામાં આવે છે ત્યારે આપણને નવો અપૂર્ણાંક જવાબ તરીકે શું મળે છે, 4/6. તો અહીંયા છે 4/6 છે કે 2/3 નો પહેલો સમ અપૂર્ણાંક આપણને મળી ગયો છે. હવે આ જ રીતે બીજી સમ અપૂર્ણાંક સંખ્યા શોધીએ 2/3. હવે અહીંયા આપણે 2 લીધા છે, હવે આપણે 3 લઈએ. 2 × 3 / 3 × 3. તો 2 × 3 = 6 × 3 = 9. હવે જો જવાબ શું મળે 6/9. તો 6/9 એ શું છે તો કે 2/3 ની બીજી સમ અપૂર્ણાંક સંખ્યા મળી ગઈ છે. ત્યાર પછી હવે નંબર 3, બરાબર. હવે 2/3 ને આપણે ગુણીએ 4 સાથે, અંશને પણ 4 સાથે ગુણશું અને છેદને પણ 4 સાથે. 2 × 4 = 8. 3 × 4 = 12. તો હવે તમે જોઈ શકો છો કે આપણને મળે છે 8/12. તો એ 2/3 ની ત્રીજી સમ અપૂર્ણાંક સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો સમ અપૂર્ણાંક સંખ્યા આપણે ત્યાં 3 શોધવાની કીધી છે. આ સિવાય આપણને બીજી ગમે તી કે 2 કે 4 કે 5 કે 10 છે તો આ રીતે તમે કોઈ પણ એક સંખ્યા લઈ લેવાની અને એ સંખ્યા સાથે અંશ અને છેદ બંનેને ગુણવાના અને ગુણાકાર કરતા જે જવાબ મળે એમાં એ આપણી સમ અપૂર્ણાંક સંખ્યા થશે. તો ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોવાનું છે અપૂર્ણાંકોની સરખામણી. હવે તમે જાણો છો કે સરખામણી એટલે શું હોય, કોઈ પણ 2 સંખ્યા હોય એમાંથી એ નક્કી કરવું કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યાઓ સરખી છે. તો આપણી જે સાદી સંખ્યાઓ હોય છે, બરાબર, તો એમાં આપણે આસાનીથી કહી શકીએ છીએ કે 5 અને 10 એમાંથી મોટું કોણ અને નાનું કોણ. તો 5 એ નાની સંખ્યા, 10 એ મોટી. પણ અહીંયા આપણે અપૂર્ણાંક સંખ્યાની સરખામણી કરવાની છે કે કયો અપૂર્ણાંક તેની સાથેના બીજા અપૂર્ણાંક કરતા નાનો છે અથવા તો મોટો છે કે એના જેટલો છે, બરાબર. તો અહીંયા થોડુંક આપણે નક્કી કરવું થોડુંક અઘરું પડે છે કેમ કે અહીંયા આપણે આસાનીથી નક્કી કરી કેમ કે અહીંયા સંખ્યા અંશ અને છેદ બંનેને આપણે જોવાનું હોય છે. હવે તમે જોઈ શકો છો કે 2/3 અને 1/5 તો આપણને સીધો ખ્યાલ આવતો નથી કે કઈ સંખ્યાને આપણે મોટો અપૂર્ણાંક કેવો અને નાનો અપૂર્ણાંક કેવો. એના માટે ગ્રેટર ધેન લેસ ધેન અને ઇક્વલ, બરાબર. પેલા આપણે સમજીએ ગ્રેટર ધેન
ડિટરજન્ટ નો મતલબ શું થાય છે થી મોટું કે એના કરતા મોટું લેસ ધેન લેસ ધેન એટલે થી નાનું એના કરતા નાનું હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું શોર્ટ લખી હોય છે કે કોને આપણે ગ્રેટરજન્ટ કેવું કોને આપણે લેસ ધેન કેવું તો તમે જો મે ગ્રેટરજન્ટ માં ગો ગ્રેટરજન્ટ માં ગો આવે છે તો જે નિશાની નો વળાંક ગ જેવો હોય છે ગ કેવો હોય છે બરાબર તો જે નિશાની નો ઈ વળાંક ગ જેવો હોય છે એને આપણે શું કહેવાનું છે ગ્રેટર ધેન થી મોટું અને જે નિશાની નો વળાંક લ જેવો હોય છે જોવો છો લ જેવો દેખાય છે તો એને આપણે શું કહેવાનું છે લેસ ધેન એટલે કે થી નાનું અને ઇક્વલ ટુ ઇક્વલ ટુ એટલે બંને સંખ્યાઓ સરખી છે એકે નથી નાની એકે નથી મોટી બંને સમાન તો હવે આપણે અહીંયા નીચે જોઈએ કે આપણે જે બે અપૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે એમાં જોઈએ કે કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બે ના છેદમાં ત્રણ એક ના છેદમાં પાંચ તમે જોવો છો કે સમછેદી અપૂર્ણાંક નથી વિષમછેદી અપૂર્ણાંક છે જો સમછેદી અપૂર્ણાંક હોય તો છેદ સરખા હશે તો ત્યારે આપણે માત્ર અંશને જોઈને કહી શકીએ છીએ કે જેમાં અંશ નાનો એ અપૂર્ણાંક નાનો જેમાં અંશ મોટો એ મોટી સંખ્યા પણ અહીંયા આપણે છેદ જે છે વિષમછેદી અપૂર્ણાંક છે તો પેલા આપણે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો કે આપેલા વિષમછેદી અપૂર્ણાંકને સમછેદી બનાવવા પડશે એટલે કે બંનેના છેદ આપણે સમાન કરવા પડશે અને છેદ આપણે કઈ રીતે સરખા કરવા એ આપણે શીખી ગયા છીએ ધોરણ છ માં લસા લઈ તો અહીંયા આપણે ત્રણ છેદમાં તમે જુઓ છો અહીંયા ત્રણ છે અહીંયા પાંચ છે ત્રણ અને પાંચ નું આપણે શું લેશું લસા હવે લસા એટલે શું તો કે ત્રણ અને પાંચ બે ના ઘડિયામાં આવતી કોઈ એક સમાન સંખ્યા એવી સંખ્યા કે છે ત્રણ ના ઘડિયામાં પણ આવે છે અને પાંચ ના ઘડિયામાં પણ આવે છે તો તમે જુઓ કે ત્રણ અને પાંચ લસા શું થશે પંદર ત્રણ ગુણ્યા પાંચ બરાબર પંદર તો હવે આપણે છેદમાં જ્યાં ત્રણ દેખાય છે પાંચ દેખાય છે ત્યાં આપણે શું કરવાનું છે લસા પંદર કરવાનો છે તો પેલા કરીએ બે ના છેદમાં ત્રણ હવે તમે આ જો કે ત્રણ ત્રણ છે આપણે કરવા છે પંદર તો ત્રણ ને આપણે કોની સાથે ગુણશું તો પંદર થશે તો કે ત્રણ ગુણ્યા પાંચ કરતા પંદર થાય છે તો આપણે ત્રણ ને પાંચ સાથે ગુણીશું હવે આપણે જોઈ ગયા નિયમ શું છે અપૂર્ણાંકમાં કે જે સંખ્યા સાથે છેદને ગુણો છો એ સંખ્યા સાથે અંશને પણ ગુણવું ફરજિયાત છે અહીંયા આપણે પાંચ સાથે ત્રણ ને ગુણેલા છે તો પાંચ સાથે આપણે બે ને પણ ગુણવા પડશે ગુણ્યા પાંચ જો બે પંજા દસ ત્રણ પંજા પંદર આપણે છેલ્લે શું મળે છે દસ ના છેદમાં પંદર હવે આ પંદર થઈ ગયા છે આ સેમ પ્રોસેસ આપણે અહીંયા કરવાની છે એક ના છેદમાં પાંચ સાથે અહીંયા પાંચ છે બરાબર આપણે કરવા છે શું પંદર બરાબર તો પાંચ ને કઈ સંખ્યા સાથે ગુણશું તો પંદર થશે પાંચ ગુણ્યા ત્રણ તો પાંચ ને ત્રણ સાથે ગુણીએ સાથે એક ને પણ ગુણવા પડશે આપણે જોઈ ગયા બરાબર ગુણાકાર કરીએ એક તેડી ત્રણ પાંચ તેડી પંદર હવે તમે જોવો છો કે આપણા જે અપૂર્ણાંક સંખ્યા જવાબ તરીકે જે અપૂર્ણાંક સંખ્યા મળે છે એના છેદ તમે જોવો કેવા છે પંદર પંદર એટલે કે આપણને હવે અપૂર્ણાંક સમછેદી દેખાય છે તો હવે આપણે સરળતાથી કહી શકીએ છીએ કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે જો અહીંયા છે દસ ના છેદમાં પંદર અહીંયા છે ત્રણ ના છેદમાં પંદર હવે પંદર પંદર સરખા છે આપણે જોવાનું શું છે અંશ તો જો અહીંયા દસ છે અહીંયા શું છે ત્રણ તો આમાંથી કયો અપૂર્ણાંક મોટો કહીશું તો કે દસ ના છેદમાં પંદર એને આપણે મોટો અપૂર્ણાંક કહીશું જયારે ત્રણ ના છેદમાં પંદર ને આપણે નાનો અપૂર્ણાંક કહીશું તો અહીંયા નિશાની વિદ્યાર્થી મિત્રો હવે આપણે કેમ બરાબર તો અહીંયા જે ખાસ નિશાની છે એ મૂકવામાં ધ્યાન શું રાખવાનું કે ગ્રેટર ધેન અને લેસ ધેન એમાં તમે જોશો કે આ ભાગ જે છે એ મોટો ભાગ છે અને આ જે તીર જેવો ભાગ છે ત્યાં નાનો ભાગ છે નિશાની મૂકતા આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જે નાની સંખ્યા હોય એ નાના ભાગ બાજુ રહેવી જોઈએ જે નાનો ભાગ છે તે નાની સંખ્યા આવી જોઈએ જે મોટો ભાગ દેખાય છે કોળો ભાગ ત્યાં મોટી સંખ્યા આવી જોઈએ હવે આપણે અહીંયા દસ ના છેદમાં પંદર એ ત્રણ ના છેદમાં પંદર કરતા કેવા છે મોટા છે તો આપણે શું મૂકશું ગ્રેટર ધેન કે જેમાં મોટો ભાગ છે ત્યાં મોટી સંખ્યા નાનો ભાગ છે ત્યાં નાની સંખ્યા